નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિડિયો લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં આપણે અભ્યાસક્રમની અંદર ઘણી બધા પ્રકરણોનો અભ્યાસ ઓલરેડી કરી લીધો છે. હવે આજે તમારા ધોરણ 10 ની વાર્ષિક પરીક્ષાના અનુસંધાને ખૂબ એક અગત્યનો ટોપિક એટલે કે નકશા પૂર્તિ, તેની આપણે ચર્ચા કરવાની છે. તો સામાન્ય રીતે આ એક એવો ટોપિક છે કે જેની અંદર કદાચ કોઈ વિદ્યાર્થીને એમ કહી શકાય કે ભાઈ બહુ મોટા મોટા પ્રશ્નો કદાચ યાદ ના રહેતા હોય, તો તે નકશાની અંદર રોકડા માર્ક છે તે સરળતાથી પ્રાપ્ત કરી શકે. શા માટે આવું? તો કે આ નકશાની અંદર તમને જો ભારતના રાજ્યોનું ખાલી લોકેશન ખબર હોય કે કયું રાજ્ય કઈ જગ્યાએ છે, તો તેના આધારે તમે તે સ્થળ યાદ રાખી શકો. તે રાજ્યની અંદર આવેલું કેન્દ્ર હોય, કોઈ કૃષિ પાકને લગતું કેન્દ્ર હોય કે પછી રાષ્ટ્રીય ઉદ્યાન હોય, તો તેને તમે સરળતાથી યાદ રાખી અને એક માર્ક છે તે રોકડો મેળવી શકો. એટલે આમ કહી શકાય કે તમારા 80 ગુણના પેપરની અંદર 16 માર્ક તમારા ઓબ્જેક્ટિવના એટલે કે વિભાગ એના, અને 4 માર્ક છે તે તમારા નકશાના. અને આ જે 4 માર્ક છે તે આપણે ખૂબ સરળતાથી પ્રાપ્ત કરી શકીએ. તેના માટે તમારે શું કરવું પડે? તો તેના માટે તમારે આપણા નકશાના તમામ વિડીયો જોવા પડે. તો આજે નકશાના પ્રથમ ભાગની અંદર આપણે બધા મળ્યા છીએ ત્યારે થોડીક બેઝિક માહિતી છે તે નકશા વિશે આપણે સમજી લઈએ. તો આમ જોવા જઈએ તો નકશા પૂર્તિ ખૂબ વિસ્તૃત વસ્તુ છે. આ નકશો કે મેપ વર્તમાન સમયની અંદર તો ગૂગલ મેપ આવી જતા આપણે કોઈ પણ સ્થાન પર સરળતાથી પહોંચી શકીએ છીએ, પરંતુ જે તે સમયે અને આજે પણ તમે જુઓ કોઈ મોટી મોટી ઇમારતો હોય તો પેલા તેનો નકશો બનાવવામાં આવે છે અને તે મુજબ છે તેનું ચણતર કરવામાં આવે છે. હવે આપણે 10મા ધોરણના અનુસંધાને શું વસ્તુ સમજવાની છે એ તમને કહું. તો કે તમારા જે પ્રાકૃતિક વારસાના ચેપ્ટર છે તેને આપણે સંસાધનોના ચેપ્ટર કહી શકીએ, એટલે કે પ્રકરણ નંબર 8, 9, 10, 11, 12, 13, 14, એટલે કે 8 થી લઈ અને 14 આ 7 પ્રકરણોમાંથી છે તે તમને ધોરણ 10માં નકશો પૂછાય છે. બીજું તો કે બોર્ડની જે લાસ્ટ યરની પરીક્ષા પદ્ધતિની પેપર સ્ટાઇલ છે તે મુજબ તમારા નકશા પૂર્તિ માટે કુલ 4 પ્રકરણોને પસંદ કરવામાં આવ્યા છે. 9મું ચેપ્ટર, 10મું ચેપ્ટર, 13મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર. હા, આ અગાઉના જે બોર્ડના પેપરો છે તેમાં 8 થી લઈ અને 14 સુધીમાં ગમે તે પ્રકરણમાંથી નકશા પૂછાતા, પરંતુ જે તમારી લાસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ આવી છે તે મુજબ તમારે કુલ 4 ચેપ્ટર છે તે નકશા માટે તૈયાર કરવાના હોય છે. અને હવે એમાં પણ તમારા માટે સરળ બની ગયું છે, કારણ કે જે ચેપ્ટર નંબર 14 છે તે આ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આ વર્ષ પૂરતું તમારા અભ્યાસક્રમમાં સામેલ નથી, એટલે કે 14મા ચેપ્ટરના નકશા તમારે આ વખતે કરવાના નથી. પરંતુ નકશા પૂરતી છે એટલે આપણે રિસ્ક ન લઈ શકીએ. તો જ્યારે આપણી શાળા રિઓપન થશે ત્યારે આપણે 14મા ચેપ્ટરના પણ નકશા કરાવશું, પરંતુ વર્તમાન સમયે આપણે ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 13 આ 3 પ્રકરણના છે તે નકશાનો અભ્યાસ અલગ અલગ વિભાગોની અંદર અલગ અલગ વિડીયોમાં કરશું. હા, બની શકે એવું કે ભાઈ આ વિડીયો તમારો હજી કન્ટિન્યુ હોય બરોબર, અને તમારે તરત જ છે તે બીજો વિડીયો, ઇન ધ સેન્સ કે ભાઈ 20-25 મિનિટથી આપણે વધારે વિડીયો શા માટે નથી બનાવતા, તો કોઈ વિદ્યાર્થીઓ છે તે એકાગ્ર થાય અને વિડીયો ન જોઈ શકે, તો કદાચ આ વિડીયોનું થોડું અધૂરું રહે તો તમને નેક્સ્ટ જે નકશોનો વિડીયો હોય તેમાં પણ તમને જોવા મળે. તો તમારે વિડીયોના બધા નકશાના બધા વિડીયો ખૂબ એકાગ્રતાથી જોવા પડશે, જેથી કરી અને જે 4 ગુણ છે તે તમારા ક્યાંય બોર્ડની પરીક્ષામાં કપાવા જોઈએ નહીં. તો શરૂઆત આપણે બેઝિક વાતો થઈ ગઈ હતી કે ભાઈ નકશા પૂર્તિ છે તે કુલ કેટલા ગુણમાં પૂછાય છે બરોબર. તો ભાઈ નકશા પૂર્તિ તમારા ધોરણ 10ના અનુસંધાને 4 ગુણમાં પૂછાય છે. કેટલા ગુણમાં પૂછાય છે? 4. પ્રકરણોની જો આપણે વાત કરીએ તો લાસ્ટ યરની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે પ્રકરણ નંબર 9, પ્રકરણ નંબર 10, પ્રકરણ નંબર 13 અને પ્રકરણ નંબર
14 જે આ પ્રકરણમાં આપણે ઓલરેડી અભ્યાસ તો કરી લીધો છે હવે આ પ્રકરણમાંથી કયા એવા સ્થળો છે કયા એવા રાજ્યો છે જે નકશા સંદર્ભે તમને પરીક્ષામાં પૂછાઈ શકે ત્યાર પછી તો કે એમાં પણ આ વર્ષ પૂરતું તમારે એડવાન્સ તમે લઈ એડવાન્ટેજ લઈ શકો કે પ્રકરણ નંબર 14 છે કે આ વર્ષ પૂરતું પૂરતું કદાચ તમને નકશામાં ન પૂછાય પરંતુ એ પૂછાય ન પૂછાય પછીનો પ્રશ્ન છે આપણે આ પ્રકરણનો નકશો પણ કરશું પરંતુ ક્યારે તો કે શાળા આપણી રેગ્યુલર ચાલુ થશે ત્યારે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો હાલ આપણે પ્રકરણ નંબર 9 પ્રકરણ નંબર 10 અને પ્રકરણ નંબર 13 આનો આપણે નકશાના સંદર્ભે અભ્યાસ કરવાનો છે તો આપણે નકશા માટે સૌથી મહત્વની બાબત શું હોઈ શકે વિચારો જો નકશા પૂર્તિ કરવા માટે એવું શું જાગુ થાય કે તમને પેપરમાં આવો બ્લેન્ક નકશો આપે તમે વિભાગ ડી માં પહોંચો અંતિમ પ્રશ્ન હોય 39મો પ્રશ્ન તમે જો અને તમને સીધો નકશો આવડી જાય એના માટે એવી તમે શું તૈયારી કરી શકો કે તમને એ ચારે ચાર નકશા અથવા તો ચારે ચાર નકશાની અંદર પૂછેલા સ્થળો ભારતના નકશામાંથી સરળતાથી મળી શકે હા એક વાત કહી દઉં તમને નકશો પૂછાય છે આપણા ભારતમાંથી પૂછાવવાનો છે એટલે વિશ્વની કઈ ચિંતા તમે કરતા નહીં તો પર્ટિક્યુલર ગુજરાતની પણ કઈ ચિંતા કરવાની નથી કે ભાઈ ગુજરાતના જિલ્લા પૂછાય તો 33 જિલ્લા છે એમાંથી પણ તમને કોઈ પર્ટિક્યુલર જિલ્લો નહીં પૂછે તો તમારે ભારતના નકશા સંદર્ભે નકશાની ચિંતા કરવાની છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો ભારતના નકશામાંથી છે તે તમને સંપૂર્ણ તમારું ચાર ગુણ પૂછાવવાનું છે અને ચાર ગુણ માટે ફરીથી એકવાર કહી દઉં ખૂબ આઈએમપી આ નકશા પૂર્તિમાં તમારે ધ્યાન રાખવાનું છે મેં તમને પ્રશ્ન પૂછ્યો હવે એવું શું જાગૃત થાય તો એ જાગૃત બીજું કશું નથી વિદ્યાર્થી મિત્રો તમને ભારતના રાજ્યોના નામ આવડતા હોવા જોઈએ ઘણા વિદ્યાર્થીઓ કહેતા છે એ તો આવડે જ નહીં તો સાવ સિમ્પલ છે 28 તો રાજ્ય છે સરળતાથી યાદ રહી જાય પરંતુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ત્યાં પરીક્ષાની અંદર તમને રાજ્યોના નામ નથી પૂછવાના તો તો ઈ જે વસ્તુ તમને આપેલી છે એક્ઝામ્પલ તરીકે ભાઈ સૌથી વધુ ઘઉં જે રાજ્યમાં થાય છે આવું તમને પૂછે અથવા તો એવું પૂછાય કે ભાઈ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કઈ જગ્યાએ આવેલો છે અથવા તો એવો તમને પ્રશ્ન પૂછે કે ભાઈ સૌથી વધારે કોફી ઉત્પન્ન કરતો પ્રદેશ દર્શાવો આવું તમને પૂછે અને ન્યા તમારે 28 રાજ્યોની યાદી પણ તૈયાર કરવાની નથી પરંતુ આપણને 28 રાજ્યોના નામ અને તે ભારતમાં કઈ જગ્યાએ આવેલું છે જો આવો તમને મોડલ વાળો નકશો પરીક્ષાની અંદર આપશે અને તમારે એ સ્થળ ઓળખવાનું લખવાનું છે તેની નામ અને નિશાની કરવાની છે જેને આપણે શું કહીએ છીએ સંજ્ઞા સૂચિ શું કહીએ છીએ સંજ્ઞા સૂચિ હવે સંજ્ઞા સૂચિ શું એનું એક નાનકડું એક્ઝામ્પલ લઈએ તો આવા નકશાની અંદર તમારે આ જગ્યા જે તમને બ્લેક મળેલી હોય ત્યાં તમારે આવું એક સરસ મજાનું કોષ્ટક દોરવાનું તેમાં વચ્ચેથી એક લાઈન કરી અને ઉપરથી પણ એક લાઈન કરવાની આ રીતે અને એક બાજુ સંજ્ઞા આવું લખવાનું સંજ્ઞા બીજી બાજુ લખવાનું સૂચિ હવે આ સંજ્ઞા અને સૂચિ શું તો કે તમે નકશાની અંદર જે વસ્તુ દર્શાવો છો એને સૂચિ કહેવાય એક્ઝામ્પલ તરીકે તમે રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો છો શું દર્શાવો છો રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક બરાબર તો હું અહીંયા લખું સૂચિની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન ટૂંકમાં લખ્યું છે ભરી કહે છે સાહેબને રાષ્ટ્રીય ઉદ્યાન તો લખતા નથી આવું ટૂંકમાં લખ્યું છે રાષ્ટ્રીય ઉદ્યાન હવે આ રાષ્ટ્રીય ઉદ્યાન મેં લખ્યું એનો મતલબ કે નકશાની અંદર હું દર્શાવવાનું છું પણ તમે નકશાની અંદર જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન લખશો તો કઈ સંજ્ઞા વડે એટલે કે કઈ નિશાની વડે છે તે રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવવાના છો તે પણ તમારે લખવું પડે દર્શાવવું પડે તો એક્ઝામ્પલ તરીકે તમે રાષ્ટ્રીય ઉદ્યાન માટે આવી સંજ્ઞા લખી ગઈ ત્રિકોણ બરોબર તો ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં નકશાની અંદર હું દર્શાવીશ તો કેવી નિશાનીથી દર્શાવીશ તો કે ભાઈ ત્રિકોણ છે ત્યાર પછી બીજું લઈએ તો તમારે ચાર વસ્તુ આવે એટલે આપણે ત્રણનું સમજીએ પછી કદાચ ગમે એટલી વસ્તુ તમને પૂછે તમારે આ કોષ્ટક આ રીતે તૈયાર કરવાનું હોય બરાબર ત્યાર પછી માનો કે જૈવ આરક્ષિત ક્ષેત્ર
તો કે ભાઈ મે જે વાળું છે ક્ષેત્રા નકશામાં હું દર્શાવવાનું છું તો હું કેવી રીતે દર્શાવવાનું કો કઈ નિશાની વડે તો કે ભાઈ ચોરસ એની અંદર આવી દે લીટા બરાબર આડા લીટા તો ભાઈ આ નિશાની નકશામાં જ્યાં હશે એનો મતલબ શું કે ઈ સ્થાન જે આરક્ષિત ક્ષેત્ર છે બરાબર ત્યાર પછી હજી એક રહીએ તો કે ભાઈ અભયારણ્ય અભયારણ્ય છે તો આને કહેવાય એવી સંજ્ઞા તમે જે નિશાની વડે સૂચિને દર્શાવો સૂચિ એટલે માહિતી તમને પૂછવામાં આવેલી માહિતી ને તમે જે રીતે દર્શાવો એને સંજ્ઞા કહેવાય અને જે દર્શાવવાના છો એને કહેવાય સૂચિ તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની બરાબર હવે આ વસ્તુ તો ખબર પડી ગઈ છે પણ પ્રશ્ન પાછો આપણો ક્યાં આવે ઉભો રહેશે તો કે ભારતના રાજ્યોમાં તો આપણને બધાને ખબર છે કે ભારતની અંદર વર્તમાન સમય ટોટલ 28 એટલે 28 રાજ્યો છે કેટલા રાજ્યો છે 28 રાજ્યો ઘણા બધા કહે છે 29 હતા અને હું છું એટલે ઘટી ગયું તો તમને બધાને ખ્યાલ હોય કે જમ્મુ અને કાશ્મીરમાં આપણે જે બંધારણની સ્પેશિયલ કલમ ત્યાં લગાવેલી હતી 370 તે દૂર થઈ અને જમ્મુ કાશ્મીર જે પહેલા રાજ્ય હતું જો કે રાજ્ય કરતા આપણે એને એવું કહી શકીએ કે વિશેષ રાજ્ય હતું તે વિશેષ રાજ્યનો દરજ્જો તેની પાસેથી લઈ અને બંધારણ મુજબ તેના બે વિભાગ પાડવામાં આવ્યા છે જેને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કર્યા એટલે કે જમ્મુ અને કાશ્મીર અને લડાખ આ બેને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કર્યા એટલે 29 હતા જમ્મુ કાશ્મીર નીકળી ગયું એટલે કે રાજ્યોની યાદીમાંથી બહાર જતું રહ્યું તો હવે આપણી પાસે કેટલા રાજ્યો હશે તો કે 28 હા નકશામાં તમને કેન્દ્ર શાસિત પ્રદેશો કે પૂછાતા નથી બરાબર તો એક આપણા માટે એડવાન્ટેજ છે અને પૂછાય તો 9 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે પરંતુ એમાં પણ એવી વાત તો ચાલી રહી છે કે ભાઈ દીવ દમણ અને દાદરા નગર હવેલી જે બે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ છે આપણને બધાને ખ્યાલ હશે કે દીવ દમણ આપણે સૌરાષ્ટ્રમાં આવે અને દાદરા નગર હવેલી મહારાષ્ટ્રમાં તો એ બંનેને સંયુક્ત રીતે ભેગા કરી અને દમણને છે તે બેની રાજધાની કે વહીવટી કેન્દ્ર ઘોષિત કરવાની વાત તો ચાલુ રહી છે કદાચ આ વિડીયો તમારી પાસે પહોંચે તે સમય દરમિયાન થઈ પણ ગયું હોય બરોબર પરંતુ આ આપણી જાણકારી માટે હતું તો વાત કરીએ આપણે 28 રાજ્યોની હવે આ 28 રાજ્યોમાં વિદ્યાર્થી મિત્રો આપણે નકશા સંદર્ભે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કયું રાજ્ય કઈ જગ્યાએ આવે છે અને એના માટે ઘણા લોકો ઘણા સૂત્રો બનાવે છે ઘણી બધી પદ્ધતિઓ અપનાવે છે પરંતુ મારી દ્રષ્ટિએ એવું માનું છે કે ભારતનો નકશો જો આ નકશાની તમે 5 વાર કે વધી 10 વખત જો રાજ્યો લખી પ્રેક્ટિસ કરો એટલે તમને ભારતનું એક પણ રાજ્ય ભૂલાય નહીં હા તમે એવું કરી શકો કે ભાઈ ઉત્તર ભારતના રાજ્યો દક્ષિણ ભારતના રાજ્યો પૂર્વ ભારતના રાજ્યો અને પશ્ચિમ ભારતના રાજ્યો આવું તમે કદાચ યાદ રાખવાની સરળતા માટે કરી શકો પણ મારી દ્રષ્ટિ એની પણ જરૂર નથી તમે વ્યવસ્થિત ઉપરથી માની લો કે પહેલા આ લઈને અહીંયા જાઓ એટલે ઉત્તર ભારતથી સ્ટાર્ટ કરી અને ધીમે ધીમે પશ્ચિમ ભારતમાં આવો ત્યાંથી દક્ષિણે જાઓ ફરી પાછા ઉત્તર તરફ જાઓ ફરી પાછા પૂર્વમાં જાઓ ત્યાં આવી અને આટલું પૂર્ણ કરી અને વચ્ચે તો એક જ રાજ્ય આપણે યાદ રાખવાનું છે જે પણ વચ્ચે છે એટલે નામ પણ સરળ છે વચ્ચે એટલે મધ્ય મધ્ય એટલે મધ્યપ્રદેશ સમજાય છે તો આ ખૂબ સરળ હોય છે પરંતુ ઘણા બધા ચાવીઓ બનાવે તાળા બનાવે પણ એની પછી કઈ જરૂર હોતી નથી 28 રાજ્યો છે હવે આપણે રાજ્યો લખવાની શરૂઆત કરીએ તમારે જ્યારે તમે આ વિડીયો જુઓ છો ત્યારે જો પોસિબલ હોય તો તમારે બ્લેન્ક નકશો સાથે રાખીને બેસો હું જે રીતે આ રાજ્યો લખાવતો જાઉં એ રીતે રાજ્યો તમારે છે તે તમારા નકશાની અંદર લખતું જવાનું અથવા તો એવું કરવાનું કે પહેલા એક વખત તમે આખો વિડીયો જોઈ લો પછી વિડીયો બંધ કરી અને 28 રાજ્યો એક્ઝેક્ટ એની જગ્યાએ એટલે આડા અવળા ન થઈ જાય બરોબર જે જગ્યાએ આવેલું છે ત્યાં તમે લખજો તો શરૂઆત આપણે કરીએ સૌથી ઉપરથી તો સૌથી ઉપર શું આવશે તો કે જમ્મુ એન્ડ કાશ્મીર ઘણા કહે છે હમણાં તો તમે કહેતા થઈ રાજ્ય નથી નથી
પરંતુ આપણે અત્યારે રહી પૂછે જમ્મુ અને કાશ્મીર ભારતનું રાજ્ય છે નહીં, પરંતુ વાતો તમને યાદ રહે તો એ નકશાની શરૂઆત આપણે સૌથી ઉપરથી કઈ રીતે, અને સૌથી ઉપર શું આવશે તો કે જમ્મુ એન્ડ કાશ્મીર, બરોબર. તો આટલો જે વિભાગ છે જમ્મુનો અને કાશ્મીરનો તે પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, અને આટલો જે લદ્દાખનો વિસ્તાર છે તે પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો હવે સૌથી ઉપરમાં કયું રાજ્ય આવશે? તો હવે જમ્મુ કાશ્મીરની નીચે તમે જાઓ એટલે જ્યાં બહુ સરસ મજાના સફરજન ઉગે છે તે રાજ્ય આવશે હિમાચલ પ્રદેશ. કયું રાજ્ય આવશે? હિમાચલ પ્રદેશ. ચાલો ખૂબ સરળ શાંતિથી યાદ રાખવાના છે. પહેલું રાજ્ય એક્ઝેક્ટ ઉપરમાં યાદ રહી ગયું, કયું? તો કે હિમાચલ પ્રદેશ. હવે હિમાચલ પ્રદેશ તમે ઉભા હોય, આ તમારો જમણો હાથ થાય, આ તમારો ડાબો હાથ થાય, જો તમે વિડીયો આ રીતે જોતા હોય તો, અને સામે બેસીને જોતા હોય તો એથી ઉલટું, બરાબર. હવે હિમાચલ પ્રદેશની નીચે એક રાજ્ય આવે જમણી બાજુ, બરાબર, તેને આપણે કહીશું ઉત્તરાખંડ. કયું નામ છે તેનું રાજ્યનું નામ? ઉત્તરાખંડ, અથવા એ રાજ્યને ઉત્તરાંચલ પણ કહે છે. જૂનું નામ શું હતું એમ? ઉત્તરાંચલ. પરંતુ એ જનરલ નોલેજનો પ્રશ્ન છે, આપણે શું યાદ રાખવાનું? હવે હિમાચલ પ્રદેશની નીચે જમણી બાજુ કયું રાજ્ય છે? તો કે ઉત્તરાખંડ. તો હિમાચલ પ્રદેશની ડાબી બાજુ કયું રાજ્ય આવશે? તો કે જેને આપણે ઘઉંના કોઠાર તરીકે ઓળખીએ છીએ તે એટલે પંજાબ રાજ્ય, બરાબર. તો હિમાચલ પ્રદેશ હિમાચલની ડાબી બાજુ, જમણી બાજુ ઉત્તરાખંડ, ડાબી બાજુ પંજાબ. હવે નીચે વાત કરીએ તો નીચે આવશે હરિયાણા. કયું રાજ્ય આવશે? હરિયાણા. અને આપણી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી. તો આમ જોવા જઈએ તો લગભગ ઉત્તર ભારતની અંદર સૌથી ઉપરના ચાર મહત્વના રાજ્યો વિશે આપણે ચર્ચા કરી. સૌથી એક્ઝેટ ઉપર હિમાચલ, હિમાચલની જમણી બાજુ ઉત્તરાખંડ, ડાબી બાજુ પંજાબ, અને એની નીચે હિમાચલની નીચે હરિયાણા. તો ચાર રાજ્ય થઈ ગયા. ત્યાર પછી તો હવે આપણે તેનાથી આગળ વધીએ અને આ સિક્વન્સની અંદર આગળ ચાલતા જઈએ. તો હવે દિલ્હી હતા, હરિયાણા હતા, હરિયાણાની એક્ઝેક્ટ નીચે જો સૌથી રાજ્ય કહી શકાય કે ખૂબ મોટું અને સરળતાથી ઓળખાય છે એવું, તો કે ભાઈ રાજસ્થાન. કયું રાજ્ય છે? રાજસ્થાન. એટલે નંબર 5. ત્યાર પછી રાજસ્થાનથી નીચે ઉતરીએ આપણું રાજ્ય છે ભુલાય નહીં, કયું છે ભાઈ? કહી દઉં તો કે ગુજરાત, બરાબર. તો સૌથી ઉપર હિમાચલ, હિમાચલની જમણી બાજુ ઉત્તરાખંડ, ડાબી બાજુ પંજાબ, નીચે હરિયાણા. રાષ્ટ્રીય રાજધાની યાદ રાખવાની દિલ્હી. ત્યાર પછી તો કે હરિયાણાની નીચે રાજસ્થાન, રાજસ્થાનની નીચે ગુજરાત, ગુજરાતની બોર્ડર અડી આવ્યા, બરાબર. એટલે અહીંયા આવશે મહારાષ્ટ્ર. કયું રાજ્ય આવશે? તો કે મહારાષ્ટ્ર. કદાચ બોર્ડ ઉપર નાના હશે પરંતુ એવું લાગે તો વિડીયો થોડો ઝૂમ કરજો. કર્ણાટક. કાંઈ ઉતાવળ કરવાની જરૂર નથી, ખૂબ નિરાતે સૌથી ઉપર હિમાચલ પ્રદેશ, હિમાચલથી નીચે આવો એટલે બે ભાગ પડે, બે ભાગ પડે. આ બાજુ એટલે કે મારી ડાબી બાજુ કયું રાજ્ય આવશે? તો કે ઉત્તરાખંડ. મારી જમણી બાજુ કયું રાજ્ય આવશે? તો કે પંજાબ. નીચેની તરફ દક્ષિણ દિશામાં જઈએ તો હિમાચલથી નીચે કયું રાજ્ય આવશે? તો કે હરિયાણા. હરિયાણાની અંદર આપણું રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ દિલ્હી. ત્યાર પછી આગળ જઈએ તો કે હરિયાણાની નીચે તો કે રાજસ્થાન, રાજસ્થાનની નીચે ગુજરાત, ગુજરાતની નીચે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રની નીચે ગોવા, અને ગોવાની નીચે આવે કર્ણાટક. અને ત્યાર પછી સૌથી દક્ષિણમાં એટલે કહી શકે કે સાઉથના રાજ્ય સાઉથ જે કર્ણાટકથી એમાં નાનું છે તે કેરળ. તો આ નીચે તમે જોવો તો તમને બે રાજ્યો દેખાશે આ મળી, એક નાનું છે એક મોટું છે. તો જે નાનું છે તે રાજ્ય કયું છે? તો કે કેરળ. અને જે મોટું છે તે રાજ્યનું નામ છે તમિલનાડુ. કયું શું નામ છે રાજ્યનું? તમિલનાડુ.
બરાબર નાનું કેરળ મોટું તમિલનાડુ તમિલનાડુ ની ઉપર જઈએ એટલે અહીંયા પણ આથી એક નવું રાજ્ય બનેલું છે આ નવસો તમારો જૂનો હતા દર્શાવ્યું નથી પરંતુ આપણે દર્શાવ્યું તમિલનાડુ ની એક્ઝેક્ટ ઉપર આપણે જોવા જઈએ તો આ જે રાજ્ય છે તે છે આંધ્ર પ્રદેશ કયું રાજ્ય છે આંધ્ર પ્રદેશ તો તમિલનાડુ તમિલનાડુ ની ઉપર આંધ્ર પ્રદેશ હવે આંધ્ર પ્રદેશ કેવું એટલે સાથે સાથે તેમાંથી બનેલું આમથી સમોસા જેવું સરસ મજાનું રાજ્ય કયું છે નવું 2015 માં બનેલું તો કે તેલંગાણા કયું રાજ્ય છે તેલંગાણા બરાબર તો આંધ્ર પ્રદેશ તેમાંથી તેલંગાણા હવે તમે તેલંગાણા પાસે ઉભા રહો એટલે બે ભાગ પડશે જો દેખાય એક આમ ઉભો ભાગ અને એક આ બાજુનો ભાગ એટલે બે ભાગ પડે એમાં દરિયા બાજુ પશ્ચિમ જાય બંગાળનો અખાતા રતન બંગાળની ખાડી આવે બરાબર તો જે દરિયા બાજુનો જે ભાગ છે તે રાજ્યનું નામ છે ઓડિશા અને આ બાજુનો જે ભાગ છે તે રાજ્યનું નામ છે છત્તીસગઢ શું છે રાજ્યનું નામ છત્તીસગઢ બરાબર જો ખાસ યાદ રાખવાનું આંધ્ર પ્રદેશ છે ત્યાં બંદૂક જેવું રાજ્ય દેખાય આપણને એની ઉપર એક સમોસા જેવું તેલંગાણા જ્યાંથી બે ફાટા પડે એક આ બાજુ થી જમણી બાજુ અને એક ડાબી બાજુ થી જમણી બાજુ એટલે કે દરિયા તરફનો જે ભાગ છે તે રાજ્ય કયું તો કે ઓડિશા કયું ઓડિશા અને ઓડિશા ની આગળનું જે રાજ્ય લાંબુ રીંગણા જેવું એનું નામ છે છત્તીસગઢ તો આ ઓડિશા આ છત્તીસગઢ બરાબર હવે છત્તીસગઢ ઉપર જઈએ એટલે છત્તીસગઢ ની ઉપર તમને ભારતનું સૌથી મોટું રાજ્ય દેખાશે છત્તીસગઢ છે આયા એની ઉપર તમે જો એટલે ભારતનું સૌથી મોટું રાજ્ય દેખાશે બરાબર જેને આપણે શું કહીશું તો કે ભાઈ ઉત્તર પ્રદેશ કયો પ્રદેશ ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી મોટું રાજ્ય સૌથી વધુ વિધાનસભાની બેઠકો છે તે ત્યાં આપણને જોવા મળે ત્યાર પછી ઉત્તર પ્રદેશ ની બાજુમાં જઈએ એટલે એક્ઝેક્ટ ઉત્તર પ્રદેશ ને અડીને રાજ્ય આવે બિહાર કે જ્યાં આપણે હમણાં વિધાનસભાનું ચૂંટણી થઈ અને ભાજપ જીતી અને બિહાર ની એક્ઝેક્ટ નીચે જો આ રાજ્ય આપણે યાદ રાખવાનું છે એટલે લોકેશન માં આ રાજ્ય આપણે વારંવાર દર્શાવવું પડશે કયું તો કે ઝારખંડ કયું રાજ્ય ઝારખંડ અને વચ્ચે મધ્ય ની અંદર વહ્યું નામ શું છે મધ્ય પ્રદેશ શું નામ છે મધ્ય પ્રદેશ તો આમ જોવા જાય તો ભારતનો મેજોરિટી ભાગ છે તે અહીંયા પૂર્ણ થઈ છે સોરી એક કરીએ પછી પૂર્ણ કરીએ તો કે ઝારખંડ ની બાજુમાં એક્ઝેક્ટ અડી જો આ બાંગ્લાદેશ છે આમાં આપણે કઈ કરવાનું નહીં કારણ કે બીજા દેશ છે તો કે બાંગ્લાદેશ ની આ બાજુ ઝારખંડ ની આ બાજુ કયું રાજ્ય છે આપણું તો કે તેનું નામ છે પ બંગાળ હે પ બંગાળ એટલે પશ્ચિમ બંગાળ બરાબર ઝારખંડ ની અને બિહાર ની બાજુમાં અડી જો અહીંયા બિહાર ની બોર્ડર પર જા અડે છે બરાબર તો ઝારખંડ અને બિહાર ને અડતું રાજ્ય એટલે પશ્ચિમ બંગાળ કયું રાજ્ય પશ્ચિમ બંગાળ છે પૂર્વમાં પણ નામ શું છે પશ્ચિમ બંગાળ આનો પણ ઇતિહાસ છે તમે ઘણા જશો બરાબર જેમ જોવા જાય તો દિશા તમે જો તો આ ઉત્તર દિશા આ પૂર્વ દિશા આ સોરી આ ઉત્તર દિશા આ દક્ષિણ દિશા આ પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા તો તમે જો પશ્ચિમ બંગાળ છે તે છે કઈ દિશામાં તો કે પૂર્વ દિશામાં પણ તેમ છતાં નામ શું તો કે પશ્ચિમ બંગાળ કેમ છે એવું વિચાર બરાબર તો આ ભારતના મેજોરિટી ભૂમિભાગ અહીંયા છે તે કાર્ય પૂરું થઈ જાય હવે જ્યાં તકલીફ પડે છે બીજી આ સેવન સિસ્ટર સ્ટેટ્સ સાત બહેનોના રાજ્યો જ્યાં સાત રાજ્યો સાથે છે અને હજી એક નાનકડું રાજ્ય આટલામાં જ છે જેને આપણે પૂર્વોત્તર ભારત કહીએ છીએ શું કહીએ છીએ પૂર્વોત્તર ભારત એટલે ભારતની પૂર્વ બાજુનું ભારત ભારતનો કયો વિભાગ તો કે પૂર્વ બાજુ કે જ્યાં સૂર્ય ઉદય સૌથી પહેલા થાય તો આપણે પહેલા આટલું વ્યવસ્થિત રિવિઝન કરી લઈએ પછી આપણે પૂર્વોત્તર ભારતની ચર્ચા કરીએ જોયું આ નકશાની અંદર રાજ્યના લોકેશન શા માટે કરો તો મેં તમને અગાઉ પણ કીધું કે ભાઈ જો તમને રાજ્યના લોકેશન નહીં ખબર હોય તો તમને કદાચ યાદ હશે સૂચિ યાદ હશે કે ભાઈ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સોરી ગીર નેશનલ પાર્ક કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં છે પણ ગુજરાતમાં ક્યાં છે એ નહીં ખબર હોય તો તમે ક્યાં રાખશો ચિત્રિત કરશો કઈ જગ્યાએ સંજ્ઞા કરશો બરાબર છે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન તમને ખબર તો નહીં હોય તમને એ ખબર હોય કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન યાદ રાખી લીધું હોય કોકી કે ભાઈ મધ્યપ્રદેશ પણ આમાં મધ્યપ્રદેશ ક્યાં છે
ઈને ખબર હોય તો ત્યારે ઈ તો વચન છે ખબર જ હોય ને પણ ઈ તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ભણીએ છીએ લેક્ચર ચાલુ છે એટલે તમને સહજતાથી યાદ રહી જાય પ્લસ માં મેં આયા લખ્યું છે પણ જ્યારે આખા વર્ષની બધા વિષયની તૈયારી કરીને તમે જ્યારે પેપરમાં બેઠા હો અને ત્યારે તમે માનો ઝારખંડ પૂછી લે નાગાલેન્ડ પૂછી લે અસમ પૂછે દચીગામ પૂછે દચીગામ હવે એ વિચારવું પડે દચીગામ ક્યાં આવ્યું દચીગામ કાશ્મીરમાં આવ્યું એટલા માટે ત્યાં જે કે તમને લખાયું શું કામ આવું કરે એવું જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર આપણે યાદ રાખવાનું છે ભલે રાજ્ય તરીકે નહીં કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે પણ યાદ રાખો પણ કદાચ પરીક્ષામાં તમને એમાંથી પૂછાય તો તમને એ ખબર હોય જમ્મુ કાશ્મીર રાજ્ય છે નહીં પણ દચીગામ નેશનલ પાર્ક જમ્મુ કાશ્મીરમાં છે તો તમારે જમ્મુ કાશ્મીર દર્શાવવું પડે તમે યા એમ નો પૈસા ગયો તો જમ્મુ કાશ્મીર રાજ્ય ક્યાં છે તો એમાં થોડું દર્શાવવાનું એટલા માટે આપણે આ લખેલું કે તમને પરીક્ષામાં કે પરીક્ષા સમયે તમે કન્ફ્યુઝ ના થાય જમ્મુ કાશ્મીર ભલે રાજ્યનો દરજ્જો હાલ પૂરતો નથી અને આપણને સંખ્યા પૂછતા નથી કે યાદી બનાવો એમ નથી કહેતા પણ એનું લોકેશન આપણા માટે અગત્યનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો